નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર એક્યાસી જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપને આપેલો છે કે ભાઈ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એટલે કે જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે એમાંથી કયું વાક્ય નીચેનામાંથી સાચું છે એમાં આપેલું છે કે ભાઈ તેની સ્થાપના ઈસવીસન ઓગણીસો સિતોતેરમાં થઈ હતી આ સિવાય તેમનું વડું મથક છે કલકત્તામાં હતું ઓપ્શન સી આપેલું છે કે ભાઈ ડીઝલની હોમ ડિલિવરી કરનાર પ્રથમ કંપની છે અને ઓપ્શન ડી પ્રથમ પ્રમુખ આર અશ્વિન દેસાઈ છે તો કે ભાઈ ઇન્ડિયન ઓઇલ બાબતે કયું વાક્ય સાચું છે તો કે ભાઈ ડીઝલની હોમ ડિલિવરી કરનાર પ્રથમ કંપની છે તો આ માહિતી આપણે યાદ રાખવાની છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે કે ભાઈ ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે એટલે કે સૌથી વધારે ગુજરાતમાં જોવા જઈએ તો વનાવરણ એટલે કે જંગલ વિસ્તાર છે એ કયો જિલ્લો ધરાવે છે એવો સવાલ આપને પૂછો છે ઓપ્શન એ જૂનાગઢ ઓપ્શન બી નર્મદા ઓપ્શન સી ડાંગ અને ઓપ્શન ડી તાપી મિત્રો આ સવાલ છે એ ગઈ ફોરેસ્ટની જે પરીક્ષા હતી એમાં જ આ સવાલ હતો તો એમાંથી કયો વિસ્તાર આવશે કયો જિલ્લો આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી ડાંગ આવશે એટલે ધ્યાન રાખશું ઘણા મિત્રો જૂનાગઢની ટીક કરીને આવ્યા હતા હા જૂનાગઢમાં જંગલ વિસ્તાર છે પણ સૌપ્રથમ ક્રમે છે કયો આવશે તો કે ડાંગ જિલ્લો આવશે આ મિત્રો આની સરહદ બાબતે આપણે થોડીક ચર્ચા કરી લઈએ ડાંગ નર્મદા અને તાપી કેમ કે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ છે જે પરીક્ષામાં આપણે પૂછાઈ શકે છે તો પેલા તો જૂનાગઢ અહીંયા આપેલો છે આપણો જુનાગઢનો જિલ્લો તો જુનાગઢમાં એક તો પોરબંદર રાજકોટ અને જામનગર મિત્રો આવશે જૂનાગઢમાં પોરબંદર જામનગર રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ એમ કુલ પાંચ જિલ્લાઓ છે હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાની આપણે વાત કરી દઈએ મિત્રો તો અહીંયા આપણે આપેલું છે તાપી તો તાપીમાં કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શ છે તો એક તો નર્મદા સુરત નવસારી અને ડાંગ આ ચાર જિલ્લાની સરહદ સ્પર્શ છે પછી નર્મદાની વાત કરીએ આ નર્મદા આપણો જિલ્લો છે તો એક તો છોટા છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત અને તાપી જિલ્લાની સરહદ સ્પર્શે આ સિવાય ડાંગની વાત કરીએ તો તાપી અને બીજું નવસારી આમ કુલ બે જિલ્લાની સરહદ સ્પર્શે છે તો આ જિલ્લાની બાબતમાં આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે કે ભાઈ સુએઝ નહેર કયા દેશની માલિકીની છે એટલે કે આ જે સુએજ નહેર છે એ કયા દેશની માલિકી છે તો કે ઓપ્શન એ ઇજિપ્તની ઓપ્શન બી અમેરિકાની ઓપ્શન સી જર્મની અને ઓપ્શન ડી જાપાન તો આ સુએઝ નહેર છે કયા દેશની માલિકીની છે તો કે ભાઈ ઓપ્શન એ ઇજિપ્તની માલિકીની છે હવે આ સુએઝ નહેર ક્યાં આવેલી છે તો ભૂમધ્ય મધ્ય અને રાતા સમુદ્રને જોડવાનું કામ કરે છે આ સુએઝ નહેર શું કરે છે

છે ખૂબ જ પ્રસરેલું છે એવું કહી શકાય એટલે કે આ યુરોપ અને એશિયાના દેશોને જોડવાનું કામ કરે છે કઈ નહેર છે તો કે સુએજ નહેર છે કયા સમુદ્રોમાં જોડે છે તો કે ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડે છે જે યુરોપ અને એશિયાના જે દેશો છે એમને વેપારની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક કઈ નહેર રહેલી છે તો કે સુએજ નહેર રહેલી છે તો આટલી યાદ રાખીશું ખાસ યાદ રાખજો કે ભાઈ આ માલ માનવ નિર્મિત આખી નહેર છે અને જે કયા દેશની માલિકીની છે તો કે ઇજિપ્તની છે આ માલિકીની છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર કે ભાઈ છવ્વીસ નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે કે જે છવ્વીસ નવેમ્બરે કાયદા દિવસ તરીકે ઉજવાય છે એ શું કરવા અથવા શા કારણે ઓળખાય છે જો અહીં આપણે ઓપ્શન આપેલા છે કે ભાઈ બંધારણ અમલમાં આવ્યું હતું ઓપ્શન બી આપ્યો છે કે ભાઈ બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું છે ઓપ્શન સી બંધારણમાં સુધારો થયો હતો અને ઓપ્શન ડી એક પણ નહીં તો કે છવ્વીસ નવેમ્બર કાયદા દિવસ કેમ ઉજવાય છે તો કે ભાઈ આપણો અહીં આપેલો છે કે ભાઈ બંધારણ ઘડવાનું કાર્ય આપણું પૂર્ણ થયું હતું તો હવે થોડીક માહિતી મિત્રો એની લઈએ તો કે ભાઈ બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી તો કે નવ ડિસેમ્બર ઓગણીસો ઓગણીસો છેતાલીસના રોજ પ્રથમ સભા ભરાણી હતી બંધારણ સભા અને પછી તો કે ભાઈ અલગ અલગ સભાઓ દ્વારા ભરાણી હતી પછી અગિયાર ડિસેમ્બરે ભરાણી તેર ડિસેમ્બરે ભરાણી હતી તો આવી રીતના છે એ અલગ અલગ ભરાણી હતી પણ પછી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના રોજ છે એ બંધારણ બનાવવાનું કામ શું થયું પૂર્ણ થયું આથી કહી શકાય કે આપણે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો હવે આ છવ્વીસ નવેમ્બર છે એ ઓગણીસો ના રોજ આપણું બંધારણ બની ગયું પૂર્ણ બની ગયું પણ આપણે તે દિવસે લાગુ કર્યું નથી આપણે છે લાગુ ક્યારે કર્યું મિત્રો તો કે જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ લાગુ કર્યું કેમ તો કે એનું કારણ એ હતું કે ભાઈ સૌપ્રથમ પ્રથમ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના રોજ આપણે સ્વતંત્ર દિવસ છે એ ઉજવો તો ક્યારે તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ જે આપણે સ્વતંત્ર દિવસ ઉજવો તો તો કે ભાઈ ઓગણીસો ઓગણત્રીસના રોજ એકત્રીસ ડિસેમ્બરે જે લાહોર અધિવેશન ભરાણું હતું કે જેમના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા એમની અધ્યક્ષતામાં હવે પછીની માગણી આપણી કેવી રહેશે પૂર્ણ સ્વરાજની રહેશે અને આ પૂર્ણ સ્વરાજ અંતર્ગત આપણે છ પ્રથમ ક્યારે ઉજવો હતો તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ સ્વતંત્ર દિવસ ઉજવો હતો આથી આપણે આપણું બંધારણ છે બની ગયા બે મહિના પછી એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ છે એ અમલમાં લાવેલા પણ મિત્રો અમુક કાયદા એવા હતા કે જે બંધારણ આપણું આપણું બંધારણ લાગુ બની ગયું પણ લાગુ થયું એ પહેલા અમુક કાયદાઓ છે આપણા લાગુ કરી દેવામાં આવ્યા હતા તો કયા કયા કાયદાઓ હતા તો એક તો નાગરિકતા બીજું ચૂંટણી પછી સંસદ અથવા કાય કામચલાઉ સરકાર એ બધું આવી જશે અને ચોથું કટોકટી તો આ ચાર મુદ્દા એવા હતા કે જે આપણું બંધારણ બની ગયું એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ જ લાગુ કરી દેવામાં આવ્યું હતું હા પૂર્ણ બંધારણ છે ક્યારે લાગુ કરવામાં આવ્યો મિત્રો તો પૂર્ણ બંધારણ છે આપણું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી લાગુ કરવામાં આવ્યું પણ આ એ પહેલાં કેટલા આવી ગયા હતા તો આપણે પરીક્ષામાં અવારનવાર આવા સવાલ પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયો કાયદો છે એ છવ્વીસ નવેમ્બરે લાગુ કરવામાં આવ્યો ન હતો તો યાદ રાખીશું કયા કયા છે તો એક તો નાગરિકતા લાગુ કરવામાં આવ્યો હતો પછી ચૂંટણી સંસદ અથવા કામચલાઉ સરકાર અને ચોથું કયું છે કટોકટી જે લાગુ કરવામાં આવ્યા હતા આથી આપણે છવ્વીસ નવેમ્બરને કયો દિવસ જોઈએ છીએ તો કે કાયદા દિન તરીકે ઉજવીએ છીએ કેમ તો કે આપણું બંધણ ક્યારે બની ગયું હતું તો કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ બન્યું હતું જેને કેટલો સમય લાગ્યો હતો બનતા તો કે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ છે એ લાગ્યું હતું તો આ માહિતી આપણે એટલી માહિતી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલો છે કે ભાઈ ગુજરાતના સન સુલતાન તરીકે કોણ જાણીતું છે ઓપ્શન એ મોહમ્મદ બેગડો ઓપ્શન બી મુઝફ્ફર શાહ પહેલો ઓપ્શન સી અહમદ શાહ પહેલો અને ઓપ્શન ડી મુઝફ્ફર શાહ બીજો તો સન સુલતાન છે એ પવિત્ર અથવા સન સુલતાન તરીકે કયો રાજા ઓળખાય છે તો કે ભાઈ ઓપ્શન ડી મુઝફ્ફર શાહ બીજો છે એ ઓળખાય છે એવું કહેવાય છે કે પોતે છે એક શાંત પ્રિય છે એક શાસક હતો અને એ શાંતિથી શાસન કરતો હતો અને પોતાને કુરાનની કોપી કરવાનો છે એ શું હતો શોખ હતો અને એમાંથી જે પણ હુંડિયામણ મળે એટલે કે જે પણ રકમ મળે એનું શું કરતો હતો કે ગરીબ અને વિધવા મહિલાઓની છે એ મદદ કરતો એવો કોણ રાજા હતો મુઝફ્ફર શાહ બીજો પણ એવું કહી શકાય કે આના સમયમાં ભારતમાં કયો રાજા હતો મુગલ રાજા તો કે હુમાયુ અને હુમાયુ સામેના યુદ્ધમાં આ વ્યક્તિ શું કરે છે તો કે ભાઈ ભારતમાં એ સમયે યુરોપિયન પ્રજા પણ આવી ચૂકી હોય છે જેમાંની કઈ પ્રજા તો કે પોર્ટુગીઝો પાસે છે મુજફર શાહ બીજા પાસે ગુજરાતમાં વેપાર કરવાની પરવાનગી માગે કઈ જગ્યાએ તો કે દીવ અને દમણ ઉપર અને આ પરવાનગી છે કોણ આપી દે છે મુજફર શાહ બીજો આ એમ કહી શકાય આ ભૂલ એમની મોટા મોટી ભૂલ ગણવામાં આવે છે કઈ તો કે મુઝફ્ફર શાહ બીજાની જે પોર્ટુગીઝોને દીવ અને દમણ ઉપર વેપાર કરવાની શું આપે છે છૂટ આપે છે તો યાદ રાખીશું સંત હતો મુઝફ્ફર શાહ બીજો હવે આ સિવાય બીજાની થોડીક વાત કરી દઈએ મિત્રો તો કે ભાઈ મુઝફ્ફર શાહ પ્રથમ કે જેમનું મૂળ નામ છે જફર ખાન અને પોતે છે એ સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો પ્રથમ શાસક બને છે એવું કહેવાય છે કે ભાઈ તાતાર ખાન એમનો પુત્ર જફરખાનનો પુત્ર કોણ હોય છે હવે ઘટના એ એ બને છે 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 કે ભારતમાં આક્રમણ થાય આથી ગુજરાત શું થઈ જાય સ્વતંત્ર બની જાય છે ભારતમાં કોઈ પ્રબળ સત્તા નથી હોતી આથી ગુજરાત છે એ શું થઈ જાય છે સ્વતંત્ર બની જાય છે આ અંતર્ગત જફરખાન અને એનો પુત્ર તાતાર ખાન એ એ સમયે શું હોય છે ગુજરાતના સુબા હોય છે એટલે એ પોતે સ્વતંત્ર થઈ જાય છે અને હવે જફરખાનની પુત્ર જે છે તાતાર ખાન શું કરે છે કે ભાઈ મારે હવે દિલ્હી ઉપર ચડાઈ કરવી છે પણ જફરખાન એમને રોકે છે આથી તાતારખાન શું કરે છે એમના પિતાને છે એ જેલમાં કેદ કરે છે અને પોતે દિલ્હી ઉપર ચડાઈ કરે છે પણ જફરખાનને પાછળથી એના અમુક અમુક અંગત સૈનિકો છોડી મૂકે છે અને ત્યાંથી શું કરે છે તો કે ભાઈ ત્યાં પાછળથી જફરખાન એવો આદેશ આપે છે કે ભાઈ તાતાર ખાનને દિલ્હી સુધી પહોંચવા દેવો નહીં પણ સૈનિકો ઉતાવળના અસમજને કારણે અમને રસ્તામાં જ શું કરી નાખે છે મારી નાખે છે પણ હવે પછી જફરખાન છે શું કરે છે મુઝફ્ફર શાહ પ્રથમનું નામ ધારણ કરીને પોતે ગાદી ઉપર આવે છે અને એમણે એના બીજા સંતાનોને ગાદી આપવાને બદલે પોતાના પુત્ર કે જે કોનો પુત્ર હતો તાતાર ખાનનો પુત્ર હતો એમને છે એ શું આપે છે ગાદી આપે છે અને એનું નામ છે નાસરુદ્દીન અહમદ શાહ જે ગાદી ઉપર આવીને કયું નામ ધારણ કરે છે અહમદ શાહ પહેલો નામ ધારણ કરે છે તો આવી રીતના કંઈક ગાદી ઉપર કોણ આવે છે અહમદ શાહ પ્રથમ હવે આ ગાદી ઉપર આવીને શું કરે છે તો કે રાજધાની એ સમય કયો હોય છે પાટણ હોય છે એટલે આ ભાઈ નવી રાજધાની માટે શોધ માટે નીકળે છે અને જે એ સમયનું સ્થળ એટલે કે કર્ણાવતી હવે આ કર્ણાવતી છે એ કર્ણાવતી નગર પાસે પોતે છે ત્યાં એક જગ્યાએ વૃક્ષ નીચે આરામ કરતો હોય છે હવે એક દ્રશ્ય જોવે છે સામાન્ય સ્થિતિમાં કેવું હોય તો કે સસલાની પ્રજાતિ કેવી છે બીકણ એટલે કે કૂતરાઓ છે એમને જોઈને બસ સસલા છે એ શું થઈ જતા હોય છે ભાગતા હોય છે પણ અહીંયા એક દ્રશ્ય ઊંધું જ હતું તો કે ભાઈ દ્રશ્ય એવું જોયું કે ભાઈ કૂતરાની પાછળ કોણ દોડી રહ્યું છે સસલા દોડી રહ્યા છે એટલે એમ કહી શકાય આ જમીન છે આગળવાળી છે એટલે એવું કહેવાય છે કે રાજાએ એ દ્રશ્ય એક ચિત્ર પણ એક પંક્તિ પણ જાણીતી છે કે જબ કુત્તે નગર બસાયા એટલે કે જે આ દ્રશ્ય છે એ જોઈને રાજાને એમ થયું કે આ જમીન કેવી છે બળવાન છે એટલે આપણે અહીંયા રાજધાની બસાવી જોઈએ એ અંતર્ગત અહમદ શાહે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારના ના રોજ અમદાવાદની સ્થાપના કરી કયું તો કે કર્ણાવતીની જગ્યાએ અહમદાબાદની સ્થાપના કરી જે પાછળથી અમદાવાદ તરીકે જાણે તો બન્યું હવે આમાં સ્થાપના કોના દ્વારા કયા વ્યક્તિઓ દ્વારા કરી કે ભાઈ જે વ્યક્તિઓએ ક્યારે પણ બપોરની નમાજ છોડી ના હોય એવા વ્યક્તિઓ દ્વારા છે એ સ્થાપના કરવામાં આવી તો કુલ કેટલા વ્યક્તિ હતા મિત્રો તો કે ચાર વ્યક્તિઓ હતા એ કોણ કોણ તો કે એક તો રાજા પોતે અહમદ શાહ પહેલો અથવા પ્રથમ બીજો એમના ગુરુ અહમદ બક્ષ ત્રીજું અહમદ મલિક અને અહમદ કાઝી આ ચાર વ્યક્તિઓ હતા કે જેમણે સૌપ્રથમ અમદાવાદમાં ભદ્રના કિલ્લાની ઈંટ મૂકી અને અમદાવાદનું નિર્માણ કાર્ય શરૂ કર્યું કઈ તારીખે તો કે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારના રોજ છે એ આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને કયા વ્યક્તિ આવશે ફરીથી એક વખત અહમદ શાહ રાજા પોતે બીજો કયો છે એમના ગુરુ અહમદ ખટુગંજ બક્ષ પછી મલિક અહમદ અને કાઝી અહમદ કાઝી તો આ ચાર વ્યક્તિઓ છે અહમદ નામના વ્યક્તિ કે જેના દ્વારા અમદાવાદની પ્રથમ ઈટ ભદ્રના કિલ્લાની મુકાણી આ સિવાય ત્રણ બરો ત્રણ દરવાજા અને જામા મસ્જિદ જે સૌથી ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કઈ છે તો કે જામા મસ્જિદ છે એની સ્થાપના કરવામાં આવી કોના દ્વારા તો કે અહમદ શાહ પ્રથમ દ્વારા આ સિવાય મિત્રો ઘણી બધી માહિતી એમની સાથે જોડાયેલી છે જ્યારે એમના અલગથી રાજાઓના વિડીયો બનાવીશું ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીશું હવે ચોથો વ્યક્તિ છે મોહમ્મદ બેગડો એમની વાત કરી લઈએ તો કે ભાઈ ગુજરાતના મહત્ત્વના બે ગઢો કયા કયા તો કે જૂનાગઢ અને પાવાગઢ આ જૂનાગઢ અને પાવાગઢના છે એ બે જીતા હોવાથી અને શરૂઆતમાં શું કહેવાતો બે ગઢો કહેવાતો અને પાછળથી કયા નામે ઓળખવા લાગ્યો બે ગઢો તરીકે ઓળખવામાં આવ્યો અને આ સિવાય અમને શું કહેવાય છે તો કે ગુજરાતનો અકબર તરીકે પણ જાણીતો છે એવું કહી શકાય ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર કોણ હતો તો પણ કોણ આવશે મહંમદ બેગડાએ છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ સ્ટોપનો ઉપયોગ કર્યો હતો આના સમયમાં ઘણું બધું સ્થાપત્ય બનાવવામાં આવ્યું હતું જેમાંની એક કહી શકાય દાદાહારીની વાવ ચાંદો સૂરજ મહેલ ભમરિયો કૂવો આ સિવાય અડાલદની વાવ એ કોના સમયમાં થઈ હતી બધું નિર્માણ કાર્ય તો કે ભાઈ અહમદ આ મોહમ્મદ બેગડાના સમયમાં અને મોહમ્મદ બેગડાના કયું નામ છે તો કે નસરૂદ્દીન મહંમદ શાહ જ્યારે અહમદ શાહનું આપણે શું જોયું હતું નાસરૂદ્દી અહમદ શાહ પણ જ્યારે મોહમ્મદ બેગડાનું કયું યાદ રાખીશું તો કે નસરુદ્દીન અહમદ મહંમદ શાહ અને આ સિવાય ત્રીજું નામ એમનું છે તો કે ફતેહ ખા એટલે કુલ ત્રણ નામથી કોના છે મોહમ્મદ બેગડાના છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ